મેડમ, આઈવીએફ એટલે કે ટેસ્ટ ટ્યુબ બેબીની ટ્રીટમેન્ટ દરમિયાન સ્ત્રીના ગર્ભમાં એક સમયે કેટલા ભ્રૂણ મૂકવામાં આવે છે તે જણાવશો? મેં જણાવ્યું તે પ્રમાણે લેડીઝમાં જ્યારે ઈંડા બનવાની શરૂઆત કરીએ ત્યારે જો અમારી એઝ અ ક્લિનિશિયન તરીકે એવી જ ઈચ્છા હોય કે 8 થી 10 ઈંડા મળે, એનું કારણ એ કે 8 થી 10 ઈંડા મળે, તેને ફલન કરાવીએ, પછી તેમાંથી ઘણીવાર 50% કે 50% જ ભ્રૂણનું નિર્માણ થાય અને ઘણીવાર 100% ભ્રૂણનું પણ નિર્માણ થાય. એટલે કે આપણી પાસે ચોઇસ હોય કે ભાઈ 8 માંથી 8 ઈંડામાંથી 6 કે 7 ભ્રૂણ બન્યા છે તો તેમાંથી સારામાં સારા ઉચ્ચ ગુણવત્તાવાળા ગર્ભને સિલેક્ટ આપણે કરી શકીએ. જો અમારા સેન્ટરમાં અમે લોકો જો દર્દીની ઉંમર 35 વર્ષ કરતાં ઓછી હોય તો હું એવું કહીશ કે 3જા દિવસના 2 ભ્રૂણ અને 5મા દિવસનું મૂકીએ તો 1 ભ્રૂણ અમે લોકો ટ્રાન્સફર કરતા હોય છે. અને જો સ્ત્રીની ઉંમર 35 વર્ષ કરતાં વધુ હોય તો 3જા દિવસના ગર્ભ મૂકીએ તો તે 4 અને 5મા દિવસના ગર્ભ મૂકીએ તો તે 2 ભ્રૂણ. આ રીતે અમે લોકો ટ્રાન્સફરની સલાહ આપતા હોઈએ છીએ.